રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે 9160 કોરોનાના કેસ. 10 કોરોના દર્દીના મોત થયા, 384 દર્દીઓ સ્વસ્થ થયા. હાલ રાજ્યમાં 12647 કોરોનાના દર્દી સારવાર હેઠળ છે, જેમાંથી 67 દર્દી વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 9239 કોરોના કેસ. શહેરમાં 230, જિલ્લામાં 7 નવા કેસ. શહેરે 230 દર્દીએ કોરોનાને માત પણ આપી, 5ના મોત થયા. સુરતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 9169 કેસ. શહેરમાં 143, જિલ્લામાં 26 નવા કેસ નોંધાયા. 2 દર્દીના કોરોનાથી મોત થયા. કુલ 185 દર્દી કોરોનાથી સ્વસ્થ થયા. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 9149 કેસ. શહેરમાં 107 અને જિલ્લામાં 42 નવા કેસ નોંધાયા. 150 કોરોના દર્દી સાજા થયા. 1નું કોરોનાથી મોત થયું. રાજકોટમાં ગુજરાતના અન્ય શહેરોના પ્રમાણમાં ઓછું સંક્રમણ. છેલ્લા 24 કલાકમાં નોંધાયા 9131 કેસ. શહેરમાં 104, જિલ્લામાં 27 નવા કેસ. કુલ 117 કોરોના દર્દી થયા સ્વસ્થ. 1નું થયું મોત. રાજકોટમાં કોરોનાની સ્થિતિ 8 દિવસમાં સામાન્ય થઈ જશે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું કે સેકન્ડ વેવ પીક પર આવ્યા બાદ હવે કેસીસની સંખ્યા સ્થિર થઈ છે. એક સપ્તાહમાં સ્થિતિ કંટ્રોલમાં આવી જશે. રાજકોટ જિલ્લામાં કોરોનાની રસીને લઈને સર્વે પૂર્ણતાને આરે જિલ્લામાં 50 વર્ષથી વધુની ઉંમરના 3,32,052 લોકો નોંધાયા. બીમારીથી પીડાતા 4,000 લોકોના નામ નોંધવામાં આવ્યા. 50 વર્ષથી વધુની ઉંમરના લોકોની સંખ્યા અંદાજિત 7 લાખે પહોંચે તેવો અંદાજ. મહેસાણા જિલ્લામાં નોંધાયા કોરોનાના 34 નવા કેસ. આ સાથે જિલ્લામાં કોલેક્ટિવ કેસ 582ને પાર. અમદાવાદીઓમાં માસ્કને લઈને જાગૃતતાનો અભાવ. પહેરેલા માસ્ક રસ્તા પર રઝળતા જોવા મળ્યા. ક્યાંક રસ્તા પર તો ક્યાંક કચરાના ઢગલામાં માસ્ક જોવા મળ્યા. આ બેદરકારી કોરોનાનું સંક્રમણ વધારી શકે છે. અમદાવાદમાં મેઘાણીનગરમાં માસ્કના દંડને લઈને ફરિયાદો ઉઠી. મેઘાણીનગરના રહીશોએ માસ્કના દંડની રકમ ઘટાડવા કરી માંગ. ઇન્ટર્ન તબીબોએ હડતાળ પાછી ખેંચી. ગાંધીનગરમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે ઇન્ટર્ન તબીબી અગ્રણીઓની બેઠક બાદ જાહેરાત કરાઈ. નાયબ મુખ્યપ્રધાને વિવિધ માંગણીઓ બાબતે યોગ્ય પગલાંની માહિતી આપતા ઇન્ટર્ન તબીબોએ લીધો નિર્ણય. છતાં 3 દિવસથી રાજ્યભરમાં ચાલી રહી હતી ઇન્ટર્ન તબીબોની હડતાળ. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહેસાણા અને પાટણ જિલ્લામાંથી પસાર થતી રૂપેણ અને પુષ્પાવતી નદીમાં નર્મદા રૂપાણી છોડવા આપી મંજૂરી. સારથી 4.0 સોફ્ટવેર અંતર્ગત રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય. પુનઃ શિખાઉ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા કરાઈ ફેસલેસ. તે સિવાયની અન્ય ઓનલાઈન સેવાઓ પણ વધતા સમયનો થશે બચાવ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર આવી શકે છે ગુજરાત પ્રવાસે. જાન્યુઆરીમાં સરદારધામના લોકાર્પણ માટે વડાપ્રધાનને અપાવો આમંત્રણ. તો રાજકોટ ખાતે એઇમ્સનું ખાતમુહૂર્ત પણ આગામી માસમાં થાય તેવી શક્યતા. સાથે જ વડાપ્રધાન અન્ય 3 જિલ્લા કાર્યક્રમનું લોકાર્પણ કરે તેવી શક્યતા. ભૂમાફિયાઓ પર લગામ લગાવવા સરકારે કરી મહત્વની જાહેરાત. હવે ગેરકાયદે જમીન પચાવી પાળદારને 10-14 વર્ષની સજા થશે. માત્ર 6 મહિનામાં જ કોર્ટ નિર્ણય સંભળાવશે. આ માટે 7 અધિકારીઓની કમિટી બનાવવામાં આવશે તેવું વડાપ્રધાને કહ્યું. મુખ્યપ્રધાનના નિર્ણયને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ વધાવ્યું. તેમણે કહ્યું કે આ નિર્ણય ઐતિહાસિક છે. આ નિર્ણયથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાશે અને ગરીબ સામાન્ય ખેડૂતો, જાહેર ટ્રસ્ટ અને ધાર્મિક ટ્રસ્ટની જમીન સુરક્ષિત થશે. સરકારના ભૂમાફિયા પર કાયદાના અમલને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે સરકારનો નિર્ણય સરાહનીય છે. વર્ષોથી આપેલી જમીનો પર ભૂમાફિયાઓ દ્વારા જમીનો પર કબજો લેવામાં આવે છે. કૃષિ કાયદાને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં કૃષિ સંમેલન યોજાશે, જેમાં ખેડૂતોને કૃષિ કાયદા અંગે માહિતી અપાશે, જેનો બારડોલીથી પ્રારંભ કરાશે.
तो खेडूत आंदोलन मामले कांग्रेस ने आड़े हाथी लीधा। सीआर पाटिले कहू कि कोईपण राजकीय पार्टी विरोध नोंधा हो तो लोकसभा में नोंधावे, मात्र चूंटणी लाभ लेवा विरोध करवा बाविरो होवानुं पण तेमणे जणाव्युं।